નમસ્કાર વામજા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી અર્થ વિસ્તાર વિશે અભ્યાસ કરવાના છીએ આજના અર્થ વિસ્તારનો આપણો ટોપિક છે સુંદર અક્ષરો હાથનું ઘરેનું છે મિત્રો આજનો આપણે આ અર્થ વિસ્તાર શિવાંગીબેનના બુકમાંથી આપણે એમને લખેલા અક્ષરો જોવાના છીએ ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો નીચે આપેલું લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલું બે આઇકન દબાવી પણ દઉં જેથી કરીને તેમને નોટિફિકેશન સતત મળતા રહે તદઉપરાંત તમારા મિત્રો સુધી તમે વોટ્સઅપમાં કે ફેસબુકમાં આ અમારો વિડીયો શેર કરી શકો છો જેથી કરીને તમારી જેમ તમારા મિત્રો પણ આ વિડીયો જોઈ શકે ચાલો ચાલો કરીએ ધોરણ છ વિષય ગુજરાતી ટોપિકનું નામ છે અર્થવિસ્તાર સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે આ શું વાક્યમાં સુંદર અક્ષરોનું મહત્વ સમજાવ્યું છે સુંદર અક્ષરોને હાથનું ઘરેનું કહ્યું છે અક્ષર એ વ્યક્તિના જીવનનું તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે કોઈના અક્ષરો જોઈને આપણે તે કેવી વ્યક્તિ હશે તેનું અનુમાન કરી શકીએ છીએ સુંદર અક્ષરોવાળી વ્યક્તિ પ્રત્યે આપણને આદર અને પ્રેમ થાય છે સુંદર સુવાચ્ય અક્ષરો ન હોય તો ઘણી વાર મોટી ગરબડ થઈ જાય છે ઢોરને ખરા ઢોળને બરાબર ચાળજો ને બદલે આપણે ઢોરને બરાબર મારજો એવી રીતના વચાય તો બિચારા ઢોર માર ખાય ખાઈને અધમુવા થઈ જાય છે મિત્રો ગાંધીજી કહેતા કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે વાત તદ્દન સાચી છે માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ જો તેના અક્ષરો સુંદર અને સુવાચ્ય ન હોય તો તે કોઈને પ્રત્યાવિત કરી શકે નહીં મિત્રો અહીંયા આપણા અર્થ વિસ્તાર પૂર્ણ થાય છે જો તમને મજા આવી હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરો એની સબસ્ક્રાઈબની બાજુમાં રહેલું બે લાયકન દબાવો અને તમારા ફ્રેન્ડ્સને વોટ્સઅપ ફેસબુક કે ગમે તે માધ્યમ દ્વારા આ વિડીયોને નીચે શેર બટન આપ્યું છે શેર નામનો ઓપ્શન આપ્યો છે ત્યાંથી તમે શેર કરી શકો છો જેથી કરીને તે પણ તમારી જેમ આ વિડીયો જોઈ શકે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ફરી પધારજો બબાઈ જય હિન્દ વંદે માતરમ આવજો ધન્યવાદ